તો મિત્રો મારું પૂરું નામ હિરલ રાકેશ ગામી છે હું મારા છ સભ્યોના પરિવાર જોડે જામનગરની બાજુમાં રિલાયન્સ ટાઉનશીપમાં રહું છું મારા ઘરમાં છન્નું વર્ષના વડીલ દાદા છે મમ્મી પપ્પા અને હસબન્ડ સાથે તમે આગળ જોઈ તે રૂહી લાડલી તો મિત્રો મારા અત્યાર સુધીના સત્યાવીસ વર્ષમાં ઘણા સ્થળો મેં ફરેલા છે અને રહી ચૂકી છું પાડોશી પાડોશીઓ ફ્રેન્ડ્સ જોડે ઘણું શીખવા મળેલું છે કેમ કે આપણો સ્વભાવ ફૂડી હોવાથી આપણે જ્યાં કંઈ વસ્તુ રેસીપી નવી મળે તે આપણે બટોરતા હોઈએ છીએ તો મિત્રો મારો જન્મ આણંદમાં થયેલો મારા દાદા ધુવરણ જોબ કરતા હતા એટલે અમે વેકેશનમાં તેરથી ચૌદ વરસ સુધી ત્યાં દાદા રિટાયર થયા ત્યાં સુધી અમે જતા અને જ્યારે બાર રસોઈ બનાવતા ત્યારે બાજુમાં ઊભા રહીને બધી ટ્રેડિશનલ વાનગીઓ જોયેલી છે પણ આમ મિત્રો મારું બંને સાઈડથી એટલે કે સાસરી તરફથી અને પિયર તરફથી અમારું વતન મોરબી છે અને મારા પપ્પા જામનગરની બાજુમાં સિક્કા જોબ કરે છે એટલે મેં કેજીથી ધોરણ દસ સુધી સિક્કા રહેલી છું અને મારો કુકિંગનો શોખ હોવાથી હું ધોરણ આઠથી જ રસોઈ કરવા લાગી હતી પછી અગિયાર બાર સાયન્સ કોલેજ બીએસસી રાજકોટ રહીને શ્રી વીએમ ધુલેશિયા હોસ્ટેલમાં રહીને કરેલું મિત્રો મારી હોસ્ટેલનું ફૂડ એટલું સરસ છે કે વાત ન પૂછો ધી બેસ્ટ હોસ્ટેલનો એવોર્ડ આપવામાં આવે તો મારે આ ધુલેસિયા હોસ્ટેલને જ મળે અને જ્યારે હોસ્ટેલમાં નવીન વાનગીઓ બનાવતા હોય તે જ ટાઈમે હું કિચનમાં રહેતી ઘણું બધું હોસ્ટેલમાંથી પણ શીખવા મળેલું છે પછી બી એડ એમએસસી કરી મેરેજ થઈ ગયા અને મેરેજ પછી દ્વારકા પાસે મીઠાંબુર મમ્મી પપ્પા જોડે રહેવાનું થયું ત્યાં પણ નવા આંટી નવા ફ્રેન્ડ્સ જોડે ઘણું શીખવા મળેલું પછી હસબન્ડ જોડે કલકત્તાની બાજુમાં હળદીયા રહેવાનું થયું ત્યાં કલકત્તાની ફેમસ વાનગીઓ ત્યાંના નવા ફ્રેન્ડ્સ પાસેથી પણ ઘણું શીખવા મળેલું પછી હવે અત્યારે છ વરસથી રિલાયન્સ ટાઉનશીપમાં છીએ તો મિત્રો અહીંયા પણ બધા અલગ અલગ જગ્યાના ફ્રેન્ડ્સ લોકો છે બધા પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે છે અને તે લોકો સામેથી જ એમ કહે છે કે હિરલ તું આ રેસીપી બનાવ તું આ બનાવ અમારા અહીંની ફેમસ છે વગેરે વગેરે અને મિત્રો તમે જોઈ રહ્યા છો તેમ આ બધા સેફના ક્લાસ પણ મેં કરેલા છે મિત્રો સાથે સાથે મારા બંને બહેનો એટલે કે નણંદ અને તેમના સાસુ પણ ઘણા રસોઈના શોખીન છે તે લોકો પણ ઘણી રેસીપીઓ ટિપ્સ વગેરે મને આપતા રહેતા હોય છે અને સાથે એક બેન હૈદરાબાદ હોવાથી ત્યાંની ફેમસ વાનગીઓ પણ મને શેર કરતા હોય છે તો હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ મારા યુટ્યુબના તમામ ફૂડ ચેનલવાળા મિત્રોને પણ હું થેન્ક્સ કહેવા માગું છું કેમ કે તે લોકો પાસેથી પણ કંઈક ને કંઈક નવી નવી વાનગીઓ શીખવા મળતી હોય છે અને મિત્રો એમાંથી પણ આપણે કોઈ એક વાનગી ટ્રાય કરીએ અને તેનો વિડીયો મૂકીએ તો ઘણા લોકો એમ કહેતા હોય છે કે તમે તેની કોપી કરી કે આ કર્યું પણ એવું હોતું નથી મિત્રો કેમ કે અમારા યુટ્યુબ ચેનલવાળાનો એક જ લક્ષ્ય હોય છે કે અમે જેમ બને તેમ ઘણા લોકો સુધી આપણી રેસીપી પહોંચાડીએ તેના વ્યૂઅર્સ અને મારા વ્યૂવર્સ અલગ અલગ હોય છે કોઈક એક બે જણા સેમ હોય પણ લગભગ બધા સેમ નથી હોતા તો તે લોકો પાસે પણ તે વાનગી પહોંચે તેનો અમારો લક્ષ હોય છે તો શું મિત્રો અમે યુટ્યુબર્સ હોવાથી તે વસ્તુ અમે ટ્રાય ન કરી શકીએ કરી જ શકાય બિલકુલ અને મારી ચેનલની પણ ઘણી બધી વાનગીઓ છે કે જે બીજા મિત્રોએ પણ ટ્રાય કરેલી છે અને તેમને વિડીયા મૂકેલા છે અને ઘણા એવા લોકો હોય છે કે જેમને રેસીપી ન ગમી હોય તો તે ઘણા અપશબ્દો બોલે છે સભ્યતા ગુમાવે છે પણ તેવી કોમેન્ટ કરવા કરતા તમે ડિસલાઇક કરી શકો છો તમને એવું કઈ સજેશન લાગે તો તમે અમારી સાથે શેર કરી શકો છો કેમ કે આ વિડીયો બનાવતા ઘણી મહેનત લાગતી હોય છે મિત્રો એડિટિંગ વગેરે ઘણી મહેનતનું કામ છે પણ આપણે સારું બોલી ન શકીએ તો કઈ નહીં પણ ખરાબ તો ન જ લખવું જોઈએ અથવા તો ન જ બોલવું જોઈએ અને ઘણા લોકો એમ કહેતા હોય છે કે બેન તમારો અવાજ બરાબર નથી કે તમે કંઈક બોલવામાં ચેન્જ કરો હું નથી માનતી કે મને એવું કંઈક કરવું જોઈએ મારા ઘણા મિત્રો એવા છે કે તેમને આ અવાજ ગમે છે મારી રેસીપી ગમે છે તેનાથી હું સંતુષ્ટ છું કેમ કે કોઈ માટે આપણે બદલાવું તે બરાબર નથી આપણે જેવા છે તેવા જ આપણને સ્વીકારે તે જ આપણું ગર્વની વાત છે આપણા સ્વાભિમાનની વાત છે મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટનનો એવોર્ડ આવી ગયો છે કુરિયર આવી ગયું છે યુએસથી તેની મેં ટેપ કટ કરી લીધેલી છે તમને ખોલીને બતાવું છું તે લોકો યુટ્યુબનું આ જે સિલ્વર પ્લે બટન એવોર્ડ ડેમેજ ન થાય તેના માટે ઘણી કાળજી લે છે આ યુટ્યુબ તરફથી સર્ટિફિકેટ છે અને આ આપણું સિલ્વર પ્લે બટન તમને બેગ કાઢીને બતાવું તો મિત્રો આવી રીતે આપણી ચેનલનું નામ હોય છે સિલ્વર સ્પૂન હીરોઝ કિચન ફોર પાસિંગ વન લાખ સબસ્ક્રાઈબર્સ તો આ એવોર્ડને હું મારા મમ્મી પપ્પા એટલે કે સાસુ સસરાને ડેડિકેટ કરું છું કેમ કે તેમના સપોર્ટ વગર મારે કશું થાય એમ નથી કેમ કે મારી બેબલી હજી નાની છે તમે જોઈ આગળ જ તો મિત્રો તેમના સપોર્ટ અને આશીર્વાદને લીધે જ હું આટલી આગળ આવી શકી છું અને સાથે સાથે તમારો સાથ અને સપોર્ટ તે પણ બહુ જ કિંમતી છે તો મિત્રો તમને પણ હું ખૂબ ખૂબ આભાર કહું છું આ એવોર્ડ માટે સિલ્વર પ્લે બટન માટે તો મિત્રો તમારો આવો નવો સપોર્ટ પ્રેમ મને આપતા રહેજો આપણે આવી રીતે નવી નવી રેસીપીઓ શીખતા રહીશું આ તમારો બ્રીફ ઇન્ટ્રો અને તમને આ સિલ્વર પ્લે બટન માટે હું ખૂબ ખૂબ આભાર કરું છું કેમ કે તમારા સપોર્ટને લીધે જ મને આ સિલ્વર પ્લે બટન મળેલું છે અને હવે આપણે રજા લઈશું બાય 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 થેન્ક યુ ફ્રેન્ડ્સ